નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણશાસ્ત્રના મહત્વના ભાગ એનાલિટિકલ કેમિસ્ટ્રીના મહત્વના ચેપ્ટર ક્રોમેટોગ્રાફી વિશે આજે આપણે વાત કરવા માટે બેઠા થયા છીએ. એવું લાગે છે કે ક્રોમેટોગ્રાફી એક મહત્વનો વિષય જો પુરવાર થયો હોય તો પહેલાં એની હિસ્ટ્રી શું છે, એની એપ્લિકેશન શું છે, અને હવે એની શું શું જરૂરિયાતો ભવિષ્યમાં થઈ શકે તેમ છે એની માહિતી રસાયણશાસ્ત્રના આ બધા જ વિદ્યાર્થીઓને હોય તો ખૂબ જ ઉપયોગી થાય. કારણ એ છે કે ગુજરાત યુનિવર્સિટી હોય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોય કે રાજ્યની તમામ કોઈ પણ યુનિવર્સિટી હોય, બધા જ વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્રની અંદર, કેમિસ્ટ્રીની અંદર પર્ટિક્યુલરલી કેટલાક ચેપ્ટરના વિના, કેટલાક વિષયના જ્ઞાન વિના ચાલે તેમ નથી. અને એ પૈકીનો એક મહત્વનો જે ટોપિક છે એ છે એનાલિટિકલ કેમિસ્ટ્રીનો ક્રોમેટોગ્રાફી. તો ચાલો સ્લાઇડ પ્રમાણે આપણે સમજતા જઈએ, જોતા જઈએ અને વિચારતા જઈએ. સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે આજનું જે ચેપ્ટર છે તે, એનું નામ છે ક્રોમેટોગ્રાફી એન્ડ ઇટ ઇઝ એન એસેન્શિયલ ટેકનિક ઓફ એનાલિટિકલ કેમિસ્ટ્રી. હું ડૉક્ટર કલ્પેશ પરીખ, પ્રિન્સિપાલ શેઠમેન સાયન્સ કોલેજ પાટણ, જ્યાં આગળ આ ચેપ્ટર ભણાવું છું, આખા ગુજરાતના વિદ્યાર્થીઓને આ ચેપ્ટર ભણાવતા શીખતા આનંદ અનુભવું છું. મારી કોલેજની વેબસાઇટ પર આપણે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મુલાકાત લઈશું અને એમ થાય કે મારો કોઈ કોન્ટેક કરવો છે, આપ મારો કોન્ટેક કરી શકો છો. સ્લાઇડ નંબર 1માં હું આપને બતાવવા માગું છું કે એનાલિટિકલ કેમિસ્ટ્રી શું છે. તો એનાલિટિકલ કેમિસ્ટ્રી સિન્સ ઇટ્સ ઓરિજિન ઇટ કન્સિડર ટુ બી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રીની ઘણી બધી વિભાગોની પૈકીની એક મુખ્ય જે બ્રાન્ચ જે છે એ એનાલિટિકલ કેમિસ્ટ્રી છે. અને એનાય સ્લાઇડ નંબર 2માં આ જોયા પછી થર્ડ નંબરમાં જોઈએ કે એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં ખરેખર હોય શું, કારણ કે એનો એક આપણી પાસે બેકગ્રાઉન્ડ હશે તો આગળ આપણે વધારે સમજી શકીશું. તો કોઈપણ પદાર્થ કયા છે, કેટલા છે, શું છે એની જાણકારી આપણને જે મળે છે એને આપણે કહીએ છીએ આઇડેન્ટિફિકેશન અને ક્વોન્ટિફિકેશન સ્ટડી. પદાર્થ જ્યાંથી પણ મળી આવતો હોય, માનવ સર્જિત હોય, કોઈ ફેક્ટરીમાં બનાવેલો હોય, કુદરતમાંથી મળી આવતો હોય, જ્યાંથી પણ હોય, પણ એ પદાર્થો કેટલીક વખત એના શુદ્ધ સ્વરૂપમાં હોવાને બદલે એના કમ્પોઝિટ ફોર્મમાં હોય છે. અને કમ્પોઝિટ ફોર્મમાં જ્યારે હોય ત્યારે જરૂર પડે છે એને અલગ કરવાની, જુદા જુદા ઘટકોમાં એનું પ્યોરિફિકેશન કરવાની. અને જો એ પ્યોર ફોર્મમાં હોય તો જ એનું આઇડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ આપણે સાચી કરી શકીએ. અને પહેલો મહત્વનો સવાલ જ્યારે ઉકેલાય કે એ શું છે, ત્યાર પછીનો અતિ મહત્વનો બીજો જે સવાલ આવે એ કેટલું છે તે છે. ઇટ ઇઝ ક્વોન્ટિટેટિવ ટેકનિક. તો આઈ થિંક એનાલિટિકલ કેમિસ્ટ્રી ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ બંચ ઓફ સેપરેશન, આઇડેન્ટિફિકેશન એન્ડ ક્વોન્ટિફિકેશન ટેકનિક્સ. ચાહે એ કુદરતમાંથી મળી આવતા પદાર્થોનું હોય, ચાહે એ માનવ સર્જિત પદાર્થોનું હોય. સ્લાઇડમાં પ્યોરિફિકેશન ટેકનિક માટે અત્યાર સુધી કેટલાક વર્ષોથી ચાલી આવતી કેટલીક રૂઢિગત જે પદ્ધતિઓ છે એનો ખ્યાલ આપ્યો છે. સો ફોર એક્ઝામ્પલ સિમ્પલ હીટિંગ, પાણીની જે પ્રકારની એક બાબત છે કે એ ટેમ્પરરી કે પરમનન્ટ હાર્ડનેસ ધરાવતું હોય છે. પીવાલાયક પાણી હોય તો એની અંદર અમુક પ્રકારની હાર્ડનેસ ના હોવી જોઈએ. તો એની ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે ખાલી એને થોડુંક ગરમ કરવું જરૂરી છે, અને થોડુંક ગરમ કરવાથી એની ટેમ્પરરી હાર્ડનેસ દૂર થઈ શકે છે. એવી બીજી સાદી પદ્ધતિ ફિલ્ટરેશન, આપ સૌ જાણો છો, અલગન કરવા માટે જ્યારે કોઈ દ્રાવણની અંદર કોઈ એવો અદ્રાવ્ય પદાર્થ ઓગળેલો ન હોય અને રહેલો હોય તો એને જુદો કરવા માટે ફિલ્ટરેશન ટેકનિક ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. એવી જ એક બહુ મહત્વની પદ્ધતિ છે, આપ જાણો છો, ક્રિસ્ટલાઇઝેશન, સ્ફટિકીકરણ. તો સ્ફટિકીકરણની પદ્ધતિની અંદર જુદા જુદા ઘટકો જે પ્યોર ફોર્મમાં હોય એ કોઈક જુદા રંગના હોય, જુદા આકારના હોય, જુદા સાઇઝના હોય, જુદા એપિયરન્સના હોય, તો એનું જ્યારે ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે, જ્યારે એનું સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે એ રીતે આપણે એને અલગ કરી શકીએ છીએ. એક્સ્ટ્રેક્શન પદ્ધતિ એનાથી પણ અતિ ઉપયોગી પદ્ધતિ છે. એક દ્રાવણની અંદર ઓગળેલો બીજો દ્રાવ્ય પદાર્થ જ્યારે એને સરળતાથી અલગ કરી શકાતો ના હોય, પણ એ બીજો એ દ્રાવક કરતાં વધારે જેમાં દ્રાવ્યતા ધરાવે છે એવા દ્રાવકની અંદર જો એમાં ઉમેરી, જે બેના મિશ્ર ના હોય, બરાબર હલાવીએ અને નિષ્કર્ષણ કરીએ તો એમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. તો આ જે પદ્ધતિ છે એક્સ્ટ્રેક્શન મેથડ છે. આયન એક્સચેન્જ રેઝિનનો આપણે ઉપયોગ કરતા થયા વર્ષોથી, અને એની અંદર કેટલાક આયનોનો એક્સચેન્જ, વિનિમય થઈ શકે એવા રેઝિન પદાર્થો આપણે ઉપયોગમાં લઈએ છીએ. આના જેવી કંઈક કેટલીય એવી પદ્ધતિઓ છે કે જે નમૂનામાં રહેલા એવા ઘટકો કે જેના રાસાયણિક ગુણધર્મો સમાન છે પણ ભૌતિક ગુણધર્મોમાં થોડોક ફેરફાર છે, તો એવા ફેરફારને આપણે ધ્યાનમાં લઈને અલગ કરી શકીએ છીએ. પણ હજી કેટલીક એક બે પદ્ધતિના નામ આપવા માગું છું જે ખૂબ જાણીતી છે. એ છે જુદા જુદા પ્રકારના ડિસ્ટિલેશન મેથડ્સ.
તો બે પ્રવાહીઓને જો એના ઉત્કલન બિંદુમાં થોડોક તફાવત હોય અને અલગ કરવો હોય તો આ ડિસ્ટિલેશન ટેકનિક કામમાં આવે છે, આપ જાણો છો. પ્રેસિપિટેશન કે રિપ્રેસિપિટેશન પણ ખૂબ અગત્યની પદ્ધતિઓ છે. પણ આ બધી પદ્ધતિઓ મિત્રો કેવી છે આપ જાણો છો? એવી પદ્ધતિઓ છે કે જે પરાપૂર્વથી ચાલી આવે છે અને ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોવા છતાં પણ કેટલાક વર્ષો પહેલાં આપણે એવું જાણતા હતા કે વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે? તો કે જે ક્લોરોફિલ નામના લીલા જે એમાં કણો આવેલા છે એને આભારી છે. ક્લોરોફિલ નામનો એક જ કણ લીલી વનસ્પતિમાં આવેલો છે આપણે માનતા હોઈએ તો એ કેટલાક સમય પહેલાં વાત સાચી હતી, પણ 1950માં એક પ્રયોગ થયો પછી નક્કી થયું કે વનસ્પતિનો લીલો રંગ ફક્ત અને ફક્ત માત્ર ક્લોરોફિલ નામના કણોને આભારી નથી, એમાં કંઈક જુદું છે. આવું ક્યારે ખબર પડી? આવું ત્યારે ખબર પડી કે કોઈક રેવોલ્યુશનરી એક એવો પ્રયોગ થયો, એક એવો ખાસ પ્રયોગ થયો, એક એવો બેઝિક પ્રયોગ થયો, એક એવો ઉપયોગી પ્રયોગ થયો કે જેના આધારે આપણે જાણી શક્યા કે ક્લોરોફિલ જેને આપણે એક ગણતા હતા વનસ્પતિમાં રહેલો ઘટક, એ એક નહીં પણ એવા કેટલાક વધારેનો મિશ્રણ એવો સમૂહ છે. પણ આપણે અલગ નહોતા કરી શકતા, અને અલગ કરી શકતા ના હોય તો આપણે એક માનતા હતા. તો સ્લાઇડ આપણને બતાવે છે કે એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં જ્યાં જ્યાં જ્યારે જેવી કોઈ જરૂરિયાતો ઊભી થઈ, કંઈક નવા પ્રયોગો થતા રહ્યા અને કંઈક નવું નવું શોધાતું રહ્યું. પણ સૌથી વધારે મહત્વની શોધોનો જે ગાળો રહ્યો છે મિત્રો, એ કદાચ 1950ની આજુબાજુનો સમય રહ્યો છે કે જે સમયમાં થોડીક વધારે શોધ પણ થઈ અને એ પ્રિન્સિપલ ઉપર આધારિત નવા ને નવા ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ થતા ગયા. તો 1950ના આજુબાજુના સમયમાં થયેલી એક મહત્વની શોધ વિશે આજે આપણે વાત કરવાના છીએ. અને એ શોધ થઈ એના માટે હું કંઈક વાત કરું એના પહેલાં મારે તમને એક બતાવવું છે કે કેટલીક જૂની પદ્ધતિઓ નવી પદ્ધતિમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, સ્ક્રીન પર એક એવું એક ઓલ્ડ ટેકનિકવાળું ઉદાહરણ બતાવ્યું છે. પાણીના પ્યોરિફિકેશન માટે આ કોલમનો આપણે ઉપયોગ કરતા હતા વર્ષોથી. જુદા જુદા સ્તરની અંદર જુદું જુદું કંઈક એવું આપણે મટીરિયલ ભરીએ અને ઉપરથી પાણીને રેડીએ તો નીચે આવતું પાણી એ કેવું હોય? તો એ પાણી જે હોય તે આપણને શુદ્ધ સ્વરૂપમાં મળે, એમાં ગંધ ના હોય, એમાં રંગ ના હોય, એમાં સ્વાદ ના હોય, એમાં બીજી ઇમ્પ્યોરિટીઝ ના હોય, આપણને પ્યોર ફોર્મમાં મળે. પણ તેમ છતાંય હવે આરો સિસ્ટમ વડે આપણે જે પાણી મેળવીએ છીએ એ પહેલાં મેળવાતા પાણી કરતાં ઘણું બધું શુદ્ધ, ચોખ્ખું અને વધારે સારું મળે છે. તો એમાં જે ઇમ્પ્રુવમેન્ટ કર્યું એની બાજુની સ્લાઇડમાં બતાવ્યું છે કે એવી ઘણી બધી મેમ્બ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે અને ફોર્સથી પાણીને એમાંથી પસાર કરવામાં આવે છે. તો જૂની પદ્ધતિઓને થોડીક નવી ટેકનિકનો ઉપયોગ કરીને વધારે ઉપયોગી કેવી રીતે બનાવી શકાય એનું એક સાદું ઉદાહરણ મેં તમને બતાવ્યું છે. એનાલિટિકલ કેમિસ્ટ્રીના સેપરેશન ટેકનિકમાં જે રેવોલ્યુશન થયું, એ રેવોલ્યુશન થવા માટે જે ઉપયોગી પ્રયોગ હતો એ પ્રયોગની આજે આપણે વાત કરવી છે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો, ધ સેપરેશન સાયન્સ વિચ ઇઝ કન્સિડર્ડ ટુ બી રેવોલ્યુશનરી સ્ટેપ ઇન ધ એનાલિટિકલ કેમિસ્ટ્રી ફોલોડ બાય ધ સેમ ટાઈમલાઈન ફોર ઇટ્સ ઇમ્પ્રુવમેન્ટ બાય ધ વેરી ફર્સ્ટ ઇન્વેન્શન એન્ડ ઇટ ઇઝ નોન એઝ ક્રોમેટોગ્રાફિક ટેકનિક. તો ધીસ ઇઝ વેરી વેરી યુઝફુલ ટેકનિક સ્ટીલ ટુડે એન્ડ ઇન ફ્યુચર ઓલ્સો ઇટ વિલ બી વેરી યુઝફુલ. હવે આ નામ ક્રોમેટોગ્રાફી કેવી રીતે આવીને એક નાની હિસ્ટ્રી એ છે કે ગ્રીક વર્લ્ડમાં જો ક્રોમાને કંઈક ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું હોય તો એ થાય કલર, અને ગ્રાફીને કંઈક કન્વર્ટ કરવું હોય તો થાય રાઇટિંગ. તો એવો જે પ્રયોગ થયો, પ્રયોગમાં કંઈક જુદા જુદા રંગના આપણને બેન્ડ મળ્યા હશે. એ વૈજ્ઞાનિકને એવું થયું છે કે જુદા જુદા રંગ ઉપર આધારિત કંઈક આ આલેખન છે, તો એનું નામ મારે કલર રાઇટિંગ અથવા તો જો એને ગ્રીકમાં કહેવું તો ક્રોમેટોગ્રાફી આપવું જોઈએ. અને માટે આ આખા વિભાગની, આ આખી ટેકનિકના જે જન્મદાતા છે એણેનું નામ આપ્યું ક્રોમેટોગ્રાફી. મિત્રો, આ ક્રોમેટોગ્રાફીનો જે જન્મદાતા છે એને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, માઇકલ સ્વેટ. રિયલમાં એ કોઈ કેમિસ્ટ્રીનો માણસ હતો, હી વોઝ રશિયન બોટનિસ્ટ. અને બોટનિસ્ટે એક નાનો સિમ્પલ ગાંડો પ્રયોગ કર્યો. એણે એ જે પ્રયોગ કર્યો એની વાત કરીએ એ પહેલાં મારે કહેવું જોઈએ કે એણે એ પ્રયોગમાં એવું તો શું મેળવી લીધું. તો મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે ક્લોરોફિલ નામના જે કણો છે એ ફક્ત એકલા ને એકલા પાંદડાના લીલા રંગ માટે જવાબદાર છે એવું આપણે માનતા હતા, એવું એ પણ માનતા હતા એ વખતે. પણ એ માન્યતામાં આ પ્રયોગથી ફેરફાર થયો. એમણે ક્લોરોફિલની સાથે ઝેન્થોફિલ અને બીજા કેટલાક એવા કણોને અલગ કર્યા અને એ એ અલગ કરવા માટે એણે જે નાનકડો પ્રયોગ કર્યો એ પ્રયોગ અહીંયા વર્ણવ્યો છે. એ પ્રયોગ કર્યો એની પહેલાં મારે એક માહિતી આપવી છે. આપ જુઓ છો સ્ક્રીન પર એક પ્રિઝમ. વર્ષોથી એવું માનવામાં આવતું હતું કે સફેદ રંગનું પ્રકાશ એ માત્ર સફેદ રંગનો પ્રકાશ હોય, એમાં બીજું કંઈ હોઈ શકે નહીં. પણ જ્યારે સફેદ રંગના પ્રકાશની વચ્ચે કોઈ પ્રિઝમ કે ગ્રેટિંગ કે એવું કે સ્કેટરિંગ ડિવાઇસીસ મૂકવામાં આવે છે ત્યારે એ પ્રયોગમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં જુદા જુદા રંગના વેવ્સ મળે છે. તો રિયલમાં સફેદ રંગ એ કોઈ એક રંગ નથી, પણ એ આ બધા જ રંગોનું, આ બધી જ તરંગલમાઈના વિઝિબલ જે રેસ છે એનું એક કોમ્બિનેશન છે.
પણ જ્યાં સુધી એ કોમ્બિનેશન આપણે અલગ ન કરી શકીએ ત્યાં સુધી આપણે એક જ માનતા આવતા હતા. તો કંઈક એવું થયું, કંઈક એવો પ્રયોગ થયો કે જેને આધારે, જેને આપણે એક જ પદાર્થ તરીકે ઓળખતા હતા વનસ્પતિના લીલા રંગ માટે, એ એક નહીં પણ કેટલાકનું કોમ્બિનેશન છે એવું આ પ્રયોગથી નક્કી થયું. અને એ પ્રયોગનું વર્ણન મિત્રો અહીંયા છે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો, ક્રોમેટોગ્રાફી કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ બાય ધીસ એક્સપેરિમેન્ટ. ધીસ ઇઝ ધ ઓરિજિનલ ક્રોમેટોગ્રાફિક એક્સપેરિમેન્ટ ડન બાય અવર રશિયન સાયન્ટિસ્ટ, દેટ ઇઝ બોટનિસ્ટ ટી સ્વેટ. એણે શરૂઆતમાં શું કર્યું, એક કોલમ લીધી, કાચની એક નળી, અને કાચની નળીની અંદર એણે કેલ્શિયમ કાર્બોનેટ નામના, જેને આપણે કહીએ છીએ લાઇમસ્ટોન, એ ભરી દીધો. એક ગાંડો પ્રયોગ, અને ખબર નથી આમાં શું થશે, પણ એણે કંઈક એવું કર્યું કે કાચની નળી લીધી, એમાં એ ભૂકો એણે ભરી દીધો કેલ્શિયમ ક્લોરાઇડનો, સોરી કેલ્શિયમ કાર્બોનેટનો. અને એની અંદર બીજી એક જગ્યાએ એણે કેટલાક પાંદડા લીધા, એને વાટી દીધા, એની અંદર ઇથેનોલ નાખ્યું, એનું જે એક્સ્ટ્રેક્ટ બન્યું, પાંદડું જે છે એ ઓગળી ગયા પછી લીલા રંગનું જે દ્રાવણ આપે છે એ દ્રાવણ એને કોલમમાંથી રેડ્યું. શું બનવું જોઈતું હતું? બનવું એવું જોઈતું હતું કે પેલો લીલા રંગનું દ્રાવણ નળીમાંથી વહીને નીચે આવી જાય, હે ને? પણ એવું બનવાના બદલે કંઈક જુદું થયું. હા, કદાચ એવું બની શકે કે વચ્ચે ઓબ્સ્ટેકલ છે, પેલા પથ્થર કે નાના નાના ભૂકા જે કેલ્શિયમ કાર્બોનેટના છે, તો ઉપરથી વહીને નીચે આવવામાં એને થોડોક સમય લાગે, પણ છેવટે તો ઉપરથી જે લીલા રંગનું સ્તર જે દ્રાવણ છે એ વહીને નીચે આવવાનું હતું. એના બદલે આપ જોઈ શકો છો કે લેટર સ્ટેજમાં શું થયું. એક નહીં, બે નહીં, પણ એવા ઘણા બધા જુદા જુદા પટ્ટાઓ એ સ્તંભમાં, એ નળીમાં, એ કોલમમાં જોવા મળ્યા. મિત્રો અહીંયા જે કલર બતાવ્યા છે, અહીંયા એ કલર ઉપર ન જતા, કારણ કે ઉપરનો જો નારંગી અથવા તો લાલ રંગ છે એવા રંગના નહોતા મળ્યા. એ જે પટ્ટાઓ મળ્યા હતા એ કોઈક લીલા રંગના હતા, કોઈક પીળા રંગના હતા, કોઈ લીલાશ પડતા પીળા રંગના હતા, કોઈ પીળાશ પડતા લીલા રંગના હતા. જુદા જુદા રંગના એવા ચાર પાંચ પટ્ટાઓ એને મળ્યા. શું હતું આ? તો એ વખતે બીજું કંઈ ન કહ્યું તો એટલું ચોક્કસ કહી શકાય એમ હતું કે આપણે જેને એક ઘટક માનતા હતા એ એક ઘટક નહીં, પણ એકથી આવા વધારે બે ત્રણ ચાર ઘટકોનું મિશ્રણ હશે. અને પછીથી શોધી શકાયું કે એ જે ઘટકો છે એ પૈકીના કોઈક ઘટક હતા ક્લોરોફિલ, કોઈક હતા ઝેન્થોફિલ, કોઈ હતા કેરોટિનોઇડ, અને કોઈક હતા એવા કોઈક બીજા કોઈ ઘટકો. પણ એવા કેટલાક ઘટકોનું મિશ્રણ જે અત્યાર સુધી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોવાના કારણે અલગ નહોતું પાડી શકાતું, એ હવે અલગ પાડી શકાયું. તો આ એક નવી જ એક પદ્ધતિ ઉત્પન્ન થઈ, નવી જ એક ટેકનિક વિચારવામાં આવી, અને આજની તારીખમાં એ એવી સાબિત થઈ છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ લેબોરેટરીમાં, કોઈ પણ સાયન્ટિસ્ટને જે રસાયણશાસ્ત્રમાં કામ કરે છે એને આ ટેકનિક વિના ચાલે એવું નથી. ટેકનું નામ આપ જાણો છો, એનું નામ છે ક્રોમેટોગ્રાફી. નાઉ વી વિલ સી વોટ ઇઝ ધ રિયલ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધીસ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીનો મુખ્ય સિદ્ધાંત શું છે મિત્રો, એ આપણે જાણી લેવું જોઈએ. તો ક્રોમેટોગ્રાફીની અંદર બે મહત્વના ફેઝ જોઈ છે. કોઈ પણ જાતની ક્રોમેટોગ્રાફી આજે તમે ગણતરી ગણો તો નંબર ઓફ ક્રોમેટોગ્રાફી જુદી જુદી થઈ છે, જુદા જુદા એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે, પણ આ બધી જ ક્રોમેટોગ્રાફીનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો મૂળભૂત સિદ્ધાંતમાં એવું છે કે એમાં મિનિમમ બે ફેઝ હોવા જોઈએ. ફેઝ યાને કલા, કલા યાને એવા કોઈક બે જુદા ભાગો. એમાંથી એક જે છે એને આપણે કહીએ છીએ મોબાઇલ, અને બીજો જે છે તે સ્ટેશનરી. એક એવો કે જે સ્થાયી રહે, બીજો એવો છે કે જે ચલિત થાય, જે ડેવલપ થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો મોબાઈલ અને સ્ટેશનરી ફેઝ બે કોઈ પણ જાતની ક્રોમેટોગ્રાફીમાં હશે. અને કયા પ્રકારના મોબાઈલ અને સ્ટેશનરી ફેઝ છે એના ઉપર આધારિત એ ક્રોમેટોગ્રાફીનું નામ અપાય છે. મિત્રો આપ ત્યાં સ્લાઇડમાં જોઈ શકો છો કે પહેલી જે નળી છે, ત્રણ આકૃતિમાં આપ તમને બતાવી છે એ પ્રમાણે આકૃતિમાં રહેલી પહેલી નળી કે જેમાં ઉપરની બાજુ એક જે નમૂનો બતાવ્યો છે એ નમૂનો એક કોલમમાંથી પસાર થાય છે, અને પસાર થયા પછી ધીરે ધીરે એમાંથી બે ઘટકોમાં વિભાજિત થાય છે, અને ત્રીજી જે નળી છે તેની અંદર જોઈ શકાય છે કે સ્પષ્ટ રીતે બે ઘટકો એવા અલગ થઈ ગયા છે. તો આવું કંઈક જુદી જુદી રીતે બનતું હોય જે ફક્ત ને ફક્ત શાના કારણે બને છે? મેં કીધું એમ પ્રમાણે બે જુદા ફેઝના આધાર, એક મોબાઈલ અને સ્ટેશનરી. તો આમાં મોબાઈલ ફેઝ કયું હશે, આમાં સ્ટેશનરી ફેઝ કયું હશે? તો અગાઉનો જે પ્રયોગ હતો સ્વેટે કરેલો તે પ્રયોગ, એમાં કેલ્શિયમ કાર્બોનેટના જે ઘટક હતા, જે ઘન પદાર્થ હતો, એ હતો સ્થાયી ફેઝ. એ નળીમાંથી ક્યાંય જતો રહેવાનો નહોતો, એ જે તે જગ્યાએ સ્થાયી રહેવાનો હતો. ઇટ ઇઝ કોલ્ડ સ્ટેશનરી ફેઝ. અને ઇથેનોલમાં બનાવેલું દ્રાવણ જે ઉપરથી નીચેની બાજુ વહેવાનું હતું, એ જે વહી શકે, એ જે ડેવલપ થઈ શકે, જે જઈ શકે, એ જે સ્તર જે છે એને આપણે ચલિત ફેઝ કહેશું, એને આપણે મોબાઈલ ફેઝ કહેશું. તો એ પ્રયોગની અંદર જે ચલિત ફેઝ હતું એ કેલ્શિયમ કાર્બોનેટ નામના જે કણ છે ઘન સ્વરૂપ તે હતા, અને પ્રવાહી જે વહીને જતું હતું ઇથેનોલ એ હતું સ્ટેશનરી ફેઝના બદલે બીજું જે કહેવાય છે તે મોબાઈલ ફેઝ. શું કરી શકીએ છીએ આની અંદર? તો આપણે એનાલાઇઝ કરી શકીએ છીએ, આપણે એનાલિસિસ કરી શકીએ છીએ, આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ ઘટકો કયા કયા છે. આપણે સેપરેશન કરી શકીએ છીએ, ઉપરાંત આ બધું કરી શકીએ છીએ કે એ કયા કયા છે, કેટલા પ્રમાણમાં છે, અને
એની પ્યોરિટી પણ જો આપણે નક્કી કરવી તો કરી શકાય. તો ક્રોમેટોગ્રાફિક ટેકનિક જે શરૂઆતમાં શોધાઈ હતી ખાલી અલગીકરણ માટે, પણ ફક્ત અલગીકરણ કરવાના બદલે એમાંથી જે જુદું કરી શકાયું તે એનું આઇડેન્ટિફિકેશન, અને આઇડેન્ટિફિકેશન પછી એનું ક્વોન્ટિફિકેશન, આ બંનેમાં કરી શકાય છે. અને આ બધી બાબતોને ઉપયોગમાં લઈને આજનું રસાયણશાસ્ત્રનો આજે વિકાસ છે એ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે. આપણે શરૂઆતમાં કંઈક સામાન્ય કહેવાય, નવી કહેવાય નહીં, અને બહુ જ સાદી કહેવાય, કદાચ આપણે ટીવાય બીએસસીમાં કે એસવાય બીએસસીમાં લેબોરેટરીમાં કામ કરીએ છીએ તે પ્રકારની પેપર ક્રોમેટોગ્રાફી કે ટીએલસી માટેની વાત કરીશું. અને પછીની વખત જ્યારે આપણને સમય મળશે ચર્ચા કરવાનો, ત્યારે એનાથી વધારે મહત્વની અને વધારે જે મોડર્ન કહેવાય એવી ટેકનિક માટે આપણે વાત કરવાના છીએ. કોઈ પણ જાતની ક્રોમેટોગ્રાફી હશે મિત્રો, એ મેં કીધી એમ સિમ્પલ હશે, અને તે પછી અત્યાર સુધી જે વપરાતી આવી છે, અત્યારે વપરાય છે તેવી મોડર્ન હશે. એ બધી જ ક્રોમેટોગ્રાફીનો મૂળભૂત સિદ્ધાંત જે છે એ પોલારિટી ઉપર છે. આપણે જે ઘટક જે નમૂનો એમાં લીધો છે એની પોલારિટી જે તે દ્રાવકની સરખામણીમાં કયા પ્રકારની છે એના ઉપર આધારિત એ ક્રોમેટોગ્રાફિક સેપરેશન થઈ શકવાનું છે. તો રિયલ એની અંદર જે અસરકર્તા પરિબળ છે એ પોલારિટી છે, યાને કે ધ્રુવીયતા છે. ઇટ ઇઝ બેકબોન ઓફ કેમિસ્ટ્રી. મિત્રો, આ કેવી રીતે વર્ક કરે છે બહુ સારી રીતે બતાવવું હોય તેમ બતાવાય કે અહીંયા સ્લાઇડમાં જુદા જુદા રંગના કંઈક ઘટકો બતાવ્યા છે. કોઈ પીળા કલરના છે, કોઈ જાંબલી કલરના છે, કોઈ લાલ કલરના છે, કોઈ કાળા કલરના છે. આવા ચાર જુદા જુદા આકારના કે જુદા જુદા રંગના, એવું કહેવાનો આશય નથી કે એવા રંગના કે આકારના હશે, પણ એમના ગુણધર્મો બહુ નજીકના હશે, બધા એકબીજાની સાથે એવા મિક્સર સ્વરૂપમાં છે. પણ આવી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એને સેપરેટ કરી શકીશું, અલગ કરી શકીશું, અને એ સેકન્ડ સ્ટેપમાં બતાવ્યું છે. તો એ કમ્પોનન્ટ્સ અલગ અલગ થઈ ગયા, એ અલગ થયેલા કમ્પોનન્ટને આપણે એનાલાઇઝ, આઇડેન્ટિફાય, પ્યોરિફાય કે ક્વોન્ટિફાય કરી શકીએ એવું કંઈક અહીંયા બનવાનું છે. તો આ જે વર્ક કેવી રીતે કરે છે એના માટે એક સિમ્પલ કન્સેપ્ટ આપણે જોવો રહ્યો. દાખલા તરીકે પેપર ક્રોમેટોગ્રાફીથી તમે થોડાક વાકેફ છો, હું તમને હમણાં આપવાનો છું, પણ પેપર ક્રોમેટોગ્રાફી હોય કે ટીએલસી હોય એની અંદર આ મિશ્રણ આપણે એવું લીધું સમાન ગુણધર્મો ધરાવતા એવા પદાર્થોનું જેને અત્યારે આપણે અલગ કરવા છે. તો મિશ્રણ મૂક્યું છે અને એને પછી મોબાઈલ ફેઝની મદદથી ડેવલપ કરીએ છીએ, અને જ્યારે ડેવલપ કરતા હોઈએ ત્યારે સેપરેશન થાય છે. બીજી જે સ્લાઇડ છે એની અંદર બતાવ્યું છે, બીજા ભાગમાં બતાવ્યું છે આ જ સ્લાઇડમાં, કે કમ્પોનન્ટ અલગ અલગ કેવી રીતે થાય છે. દાખલા તરીકે સૌથી નીચે જાંબલી રંગના કણો રહી જાય છે, એનાથી ઉપર જે છે તે કાળા કલરના છે, એના ઉપરથી લાલ, અને એના સૌથી ઉપર પીળા. અલગ કેમ થયા હશે મિત્રો? એવું તો શું બની ગયું કે જેથી એક સાથે રહેલા આવા ઘટકોને અલગ થવું પડ્યું? એવી કઈ ઘટના બની ગઈ કે જેથી એમણે અલગ થવું પડ્યું? તો એ આ નીચેના નાના ટેબલમાં બતાવ્યું છે કે જે કમ્પોનન્ટ્સ છે બ્લ્યુ, બ્લેક, રેડ કે યલો કલરના, એની એફિનિટી સ્ટેશનરી ફેસ સાથે કેવી છે કે મોબાઈલ ફેસ સાથે કેવી છે તે. દાખલા તરીકે બ્લ્યુ કલરના કણો સૌથી નીચે રહેલા છે મિત્રો, તો એવું કેમ બન્યું હશે? કદાચ એવું બન્યું છે કે એ જે મોબાઈલ ફેસ જે છે, જે આપણે દ્રાવક લીધો હતો, એ દ્રાવકમાં બિલકુલ ઓગળતા નથી, અને ઓગળતા નથી એટલે એ જે તે જગ્યાએ જે સ્ટેશનરી ફેસ છે ત્યાં જ રહી જાય છે, એ ત્યાંથી વહીને જરા પણ જતા નથી. પણ બીજા જે ત્રણ પ્રકારના જે કણો છે એ મોબાઈલ ફેઝમાં થોડાક દ્રાવ્ય છે, એમની દ્રાવ્યતામાં તફાવત છે પણ એ દ્રાવ્ય છે. હવે એમણે બે ફેક્ટરનો સામનો કરવાનો છે. એ ફેક્ટર છે એમની સ્ટેશનરી ફેઝ સાથેની એફિનિટી. સ્ટેશનરી ફેઝ જે પણ હશે એની સાથે એમણે જકડાઈને રહેવું છે, એમાં અધિશોષિત થઈને રહેવું છે, કે પેલા દ્રાવ્ય પદાર્થની સાથે એણે એમાં દ્રાવ્ય થઈને આગળ વહેવું છે. આ બે પરિબળોમાં જે પ્રકારનું પરિબળ જેની અંદર વધારે હશે, જે વર્તણૂક જેનામાં વધારે હશે, એ પ્રમાણે એ જે તે જગ્યાએ ત્યાં રહેશે કે એનાથી ઉપર જશે. મિત્રો, સ્લાઇડમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે જે બ્લેક કલરના કણો છે એની એફિનિટી સ્ટેશનરી ફેઝમાં વધારે છે, અને સ્ટેશનરી ફેઝમાં એ વધારે હોય તો એ ત્યાં વધારે રહેશે, અને મોબાઈલ ફેઝમાં દ્રાવ્ય થઈને ઉપર જશે પણ થોડાક જશે, બહુ વધારે સુધી નહીં જઈ શકે. પણ લાલ રંગના કણોની વાત કરીએ તો એની એફિનિટી સ્ટેશનરી ફેઝ કરતાં મોબાઈલ ફેઝમાં વધારે છે, અને એટલે એ સ્ટેશનરી ફેઝમાં જે તે જગ્યાએ રહેવાના બદલે એ કાળા રંગના કણો કરતાં થોડાક વધારે ઉપર સુધી જાય છે. પણ જ્યારે પીળા રંગની વાત કરીએ ત્યારે એની એફિનિટી સ્ટેશનરી ફેઝ સાથે બિલકુલ નથી, જ્યારે સૌથી વધારે એની મોબાઈલ ફેઝમાં છે, અને મોબાઈલ ફેઝમાં દ્રાવ્યતા વધારે છે, અને માટે વહીને એ ખૂબ ઝડપથી બીજાઓની સરખામણીએ ખૂબ વધારે પ્રમાણમાં ઉપર જાય છે. મિત્રો, જે એક જ જગ્યાએ બેઠેલા હતા, અહીંયા કોઈક એવી નવી પરિસ્થિતિનું સર્જન થયું કે જેને કારણે એક જ જગ્યાએ રહેવાના બદલે એમણે અલગ થવું પડ્યું, અને એમને અલગ કરતાં આપણે એમને સેપરેટ કરી લીધા, આપણે એમને શુદ્ધ સ્વરૂપમાં જુદા મેળવી શકીશું. અને શુદ્ધ સ્વરૂપમાં જુદા મેળવીએ તો પછી આપણી પાસે ઘણી બધી ટેકનિક્સ છે કે આપણે શોધી શકીએ કે એ ઘટકો કયા છે, અને કયા છે એટલી ખબર પડે તો પછી આપણી પાસે કેટલીક ક્વોન્ટિટેટિવ મેથડ્સ પણ છે, અને આપણે નક્કી કરી શકીશું કે એ કયા છે તો એ કેટલાય છે.
તો આ સિમ્પલ કન્સેપ્ટ છે, બધી જ ક્રોમેટોગ્રાફીમાં લાગુ પડે તેવો છે, પણ બહુ સરળ રીતે બતાવવા માટે અહીં અમે પ્રયત્ન કર્યો છે. આપણે વારાફરતી બધી જ ક્રોમેટોગ્રાફીનો અભ્યાસ કરવાના છીએ. પહેલાં સિમ્પલમાં સિમ્પલ જે છે એ ક્રોમેટોગ્રાફીનો અભ્યાસ કરીએ. એની પહેલાં કેટલીક ત્રણેક ટર્મ મારે બતાવવી છે કે જે ક્રોમેટોગ્રાફીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંક એની સામાન્ય ટર્મિનોલોજીમાં આવવાની છે. એ પૈકીની એક પહેલી ટર્મિનોલોજી છે એનાલાઇટ, જેને આપણે સેમ્પલ કહીએ છીએ, જેને આપણે નમૂનો કહીએ છીએ. એને આ ક્રોમેટોગ્રાફીની કોઈ પુસ્તક કે કોઈ જર્નલ કે બીજી કોઈ જગ્યાએ વાતચીતમાં તમે જોશો તો એને એનાલાઇટ કહેશે. એ સબસ્ટન્સ ટુ બી સેપરેટેડ ડ્યુરિંગ ક્રોમેટોગ્રાફી, જે મિશ્રણ છે, જે નમૂનો છે, જે સેમ્પલ છે કે જેમાં રહેલા જુદા જુદા ઘટકોનું એનાલિસિસ કરવાનું છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ એનાલાઇટ. બીજી એક ટર્મિનોલોજી છે ઇલ્યુઅન્ટ. ઇલ્યુઅન્ટ કોને કહીએ? તો પેલા પ્રયોગની વાત કરીએ. પ્રયોગમાં આપણે શું કરેલું હતું? ભાઈ બીકર લીધું હતું, બીકરની અંદર એમણે જે કંઈ ક્લોરોફિલના કણો એટલે કે વનસ્પતિના લીલા પાંદડાને વાટીને લીધો હતો અને સામા ઓગાળ્યો હતો, તો કોઈ એક આલ્કોહોલ એટલે કે ઇથેનોલમાં ઓગાળેલો હતો, તો એ અહીંયા થયું ઇલ્યુઅન્ટ સોલ્વન્ટ દેટ વિલ કેરી ધ એનાલાઇટ. એનાલાઇટનું દ્રાવણ જેમાં બનાવવામાં આવ્યું છે એને આપણે કહીએ છીએ ઇલ્યુઅન્ટ. ઓકે, તો ઇલ્યુઅન્ટ એ પ્રયોગમાં આલ્કોહોલ હતો. એ પ્રયોગમાં ઇલ્યુએટની વાત કરીએ તો ઇલ્યુએટ જે છે તે પણ આલ્કોહોલ જ હતો, કારણ કે અહીંયા લખ્યું છે, તમે વાંચો. ઇલ્યુએટ આપણે શું કહીએ છીએ? સોલ્વન્ટ ઇઝ ધ સોલ્વન્ટ ઇઝ ધ મોબાઈલ ફેઝ લિવિંગ ધ કોલમ. કોલમમાંથી જે નીકળી જાય છે એ ઇલ્યુએટ. તો છેવટેમાંથી નીકળતું દ્રાવણ જે હતું, દ્રાવણ તો કયું હતું? આલ્કોહોલ જ હતું. આપણે ડેવલપ કરવા માટે ઉપરથી જે રેડ્યું હતું કયું દ્રાવણ હતું? એ આલ્કોહોલ જ હતું. તો અહીંયા કોઈક પ્રયોગમાં આ ઇલ્યુઅન્ટ કે ઇલ્યુએટ બંને સમાન હશે, આ પ્રયોગમાં બંને સમાન હતા, પણ દરેક પ્રયોગમાં ઇલ્યુઅન્ટ અને ઇલ્યુએટ એ બંને સમાન હશે એવું જરૂરી નથી. મોટે ભાગે એ બંને અલગ હોય છે, એની પોલારિટીમાં પણ ડિફરન્સ હોઈ શકે, અને એ બંને અલગ અલગ કે કેટલીક વાર કેટલાક દ્રાવકોના મિશ્ર સ્વરૂપે પણ હોઈ શકે છે. જોઈ લઈએ ક્રોમેટોગ્રાફીની કઈ કઈ પદ્ધતિઓ છે મિત્રો, અને એ પદ્ધતિઓ સૌથી પહેલાં મારે તમને જે વર્ણનમાં લેવાની છે તે અહીંયા બતાવી છે. તો ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફીમાં જોતા સૌથી પહેલાં મારે તમને બતાવી છે પેપર ક્રોમેટોગ્રાફી. વોટ ઇઝ પેપર ક્રોમેટોગ્રાફી? પેપર ક્રોમેટોગ્રાફી કેન બી યુઝડ ટુ સેપરેટ ધ કમ્પોનન્ટ્સ ઓફ ઇંક, ડાઈઝ, પ્લાન્ટ કમ્પોનન્ટ દેટ ઇઝ ક્લોરોફિલ, મેકઅપ એન્ડ મેની અધર સબસ્ટન્સીસ. ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. અહીંયા જે લખ્યું છે એ તો ખાલી સેમ્પલ પૂરતું લખ્યું છે, ખાલી એક ઉદાહરણરૂપ તમને બતાવ્યું છે, પણ એ સિવાય એવા ઘણા બધા ઉદાહરણો છે. બાજુમાં જે ચિત્ર બતાવ્યું છે એની અંદર બતાવવાનો મારો પ્રયત્ન એ છે કે જેવી રીતે સ્વેટ નામના વૈજ્ઞાનિકે પહેલાં કોલમમાં પ્રયોગ કર્યો કેલ્શિયમ કાર્બોનેટને એમાં નાખીને, એના બદલે જો આપણે સેલ્યુલોઝની બનેલી પેપરની શીટ લઈએ અને આલ્કોહોલમાં બનાવેલું એ લીલા રંગના પાંદડાઓનું એ જે સેમ્પલ છે તે મૂકીએ અને એને આપણે ડેવલપ થવા દઈએ, તો તમે જુઓ આમાં જુદા જુદા રંગ દેખાય છે. તો એ પ્રકારના એ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અથવા તો ક્લોરોફિલ આલ્ફા બીટા અને ઝેન્થોફિલ કે કેરોટિન એમાંથી અલગ કરી શકાય છે. કોલમમાં અને બંનેમાં સરખામણી કરતો મૂક્યો છે. તો વેરી સિમ્પલ એન્ડ વેરી ફર્સ્ટ વેરી પ્રિલિમિનરી ક્રોમેટોગ્રાફી ઇઝ પેપર ક્રોમેટોગ્રાફી. પણ ટાઈપમાં જવું છે તો મારે બીજી પણ બતાવવી પડશે, ભલે આજે એના માટે વધારે ડિસ્કસ ન કરી શકીએ, પણ ખાલી આપણે નામ જાણી લઈએ કે બીજી કઈ ક્રોમેટોગ્રાફિક ટેકનિક આપણા સિલેબસમાં હોય છે, આપણે શીખવાની છે, આપણે ઉપયોગમાં લેવાની છે. તો સ્ક્રીનમાં બીજી પેપર ક્રોમેટોગ્રાફીના જેવી જ એક ટેકનિક છે, એનું નામ છે થીન લેયર ક્રોમેટોગ્રાફી. ઇન શોર્ટ ઇટ ઇઝ નોન એઝ TLC, અને ગુજરાતીમાં પાતળા સ્તરની, ક્યારેક તનુ સ્તરની એવી પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે વાત કરી કાગળની, પણ કાગળ શાનું બનેલો હોય? કાગળ બનેલો હોય આલ્ફા સેલ્યુલોઝ નામના કણોનો. હવે આલ્ફા સેલ્યુલોઝના સ્તરને આપણે એક કાગળના સ્વરૂપમાં લઈ શકીએ છીએ, પણ જો આલ્ફા સેલ્યુલોઝ સિવાય બીજા કોઈક એવા આપણે પત્રો બનાવવા છે, એવા કાગળ બનાવવા છે, એવું વણી દેવું છે, તો પોસિબલ નથી થતું હતું. એવા કેટલાય અધિશોષકો છે, એવા કેટલાય એવા પદાર્થો છે કે જે ક્રોમેટોગ્રાફિક ટેકનિક ખૂબ સારી આપી શકે એમ છે, પણ એનાવા પત્રો તૈયાર આપણે બનાવી શકતા નથી. તો કંઈ વાંધો નહીં, કોઈક યોગ્ય આધાર ઉપર આપણે એનું પાતળું સ્તર બનાવી દઈએ. દાખલા તરીકે એલ્યુમિના, દાખલા તરીકે સિલિકા જેલ, દાખલા તરીકે કિસલગોર માટી. તો આવા કેટલાક પદાર્થોને કાચની એવી ચોરસ, લંબચોરસ એવી કોઈ પણ શીટ ઉપર આપણે પાતળા સ્તર ઉપર લઈ લેતા હોઈએ, અને પછી પેપર ક્રોમેટોગ્રાફીમાં જેવી વર્ક કરીએ છે એવું જ વર્ક કરીએ, તો એવી ક્રોમેટોગ્રાફીને કહેવામાં આવે છે TLC. તો TLC ઇઝ વેરી વેરી સિમિલર ટુ પેપર ક્રોમેટોગ્રાફી. પણ પેપર ક્રોમેટોગ્રાફીની કેટલીક લિમિટેશનો છે, કેટલીક એમાં મુશ્કેલીઓ છે, કેટલું એમાં થઈ શકતું નથી, એ બધું આમાં થઈ શકવાનું છે. તો બીજી જે પદ્ધતિ મેં તમને વર્ણવી એ થીન લેયર ક્રોમેટોગ્રાફી.
મિત્રો, ત્રીજી એક મહત્વની પદ્ધતિનું નામ છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આના પ્રકારો ઘણા બધા હજી પાડી શકાય તેમ છે, પણ ઇન જનરલ આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ કોલમનો આપણે ઉપયોગ કર્યો છે, તમે જુઓ છો, અને એ કોલમની અંદર આવા CaCO3 અથવા તો એના જેવા બીજા એવા કેટલાક એડસોર્બન્ટ ભરેલા હોય, અને એની અંદર આપણે સેમ્પલ એડ કરીએ, એનું સેપરેશન થાય, એનું અલગન થાય, અને એની અંદર આપણે ઉપયોગ કર્યો હોય આવા લિક્વિડનો, તો ઇટ ઇઝ નોન એઝ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આઈડેન્ટિફિકેશન કરવા માટે અથવા તો અલગન કરવા માટે આ ક્રોમેટોગ્રાફી ખૂબ ઉપયોગી છે. પિગમેન્ટનું ઉદાહરણ તો હમણાં જ આપણે જોયું છે, અને લિક્વિડ ક્રોમેટોગ્રાફીના ઘણા બધા પ્રકારો પૈકી એક મહત્વની ક્રોમેટોગ્રાફિક ટેકનિક જે GLC આવે છે તેનો આપણે ભવિષ્યમાં ખૂબ સારી રીતે અભ્યાસ કરવાનો થશે. પણ અત્યારે મારે તમને કહેવું છે કે લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇઝ વન ઓફ ધ બેસ્ટ એન્ડ યુઝફુલ ટેકનિક. જે ચોથી એક પદ્ધતિ માટે મારે કહેવું જોઈએ છે એનું નામ છે ગેસ ક્રોમેટોગ્રાફી. મિત્રો, કંઈક ઊંચી નીચી લીટીઓવાળો જે ગ્રાફ આપણને દેખાય છે એને કહેવામાં આવે છે ક્રોમેટોગ્રામ. તો એ ક્રોમેટોગ્રામ એ ગેસ ક્રોમેટોગ્રાફીની મદદથી કરાય છે. મિત્રો, કોઈપણ નમૂનો આપણને જ્યારે મળે ને ત્યારે એવું કંઈ નક્કી છે કે ઘન સ્વરૂપમાં જ મળે. એ નમૂનો ઘન સ્વરૂપમાં પણ હોઈ શકે, પ્રવાહીમાં પણ હોઈ શકે, એ વાયુ સ્વરૂપમાં પણ હોઈ શકે. પણ અત્યાર સુધી આગળ જે વાત કરી ને કે ભાઈ TLC હે, પેપર ક્રોમેટોગ્રાફી હોય, તો આ બધી જે પદ્ધતિઓ છે એ બધી ઘન નમૂનાના અલગીકરણ માટેની છે. પણ આપણને મળતો નમૂનો જો પ્રવાહી સ્વરૂપમાં હોય, આપણને મળતો નમૂનો જો વાયુ સ્વરૂપમાં હોય, તો પણ અગાઉ કીધું એ પ્રમાણે એનું પ્યોરિફિકેશન, એનું સેપરેશન, એનું ક્વોન્ટિફિકેશન, એનું અલગન આ બધું આપણે કરી શકીએ એવી કોઈ મહત્વની ક્રોમેટોગ્રાફી હોય તો એ છે ગેસ ક્રોમેટોગ્રાફી. દાખલા તરીકે તમને એક સમજ આપું કે પેટ્રોલની અંદર કોઈ જાતની ભેળસેળ થઈ છે, એમાં કેરોસીનની ભેળસેળ કરવામાં આવી છે, અને એ ભેળસેળ થઈ છે કે નહીં એવું નક્કી કરવું છે, તો કઈ પદ્ધતિ તરત જ ઉપયોગી છે? અહીંયા સ્ક્રીન ઉપર લખેલું છે તે ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફીની મદદથી નક્કી કરી શકાશે કે એમાં કેરોસીન એડ કરવામાં આવ્યું છે કે નહીં, કારણ કે કેરોસીન જે છે તે એના માટેની TR વેલ્યુ અને પેટ્રોલની અંદર જે ઘટક છે તેના TR વેલ્યુની સરખામણી કરીને કોઈપણ જાણકાર કેમિસ્ટ એક ગેસ ક્રોમેટોગ્રાફ લઈ લે અને બતાવી શકે કે યસ, આ એડલ્ટરેટેડ છે કે આ નથી. તો ગેસ ક્રોમેટોગ્રાફી એ અત્યારે ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. બીજી કેટલીક એવી પદ્ધતિઓ જે અત્યારે હું સ્લાઇડમાં લઈ નથી શક્યો, પણ એના કેટલાક નામ આપી દઉં. તો એક બહુ જ ઉપયોગી પદ્ધતિનું નામ છે HPLC, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, અને એનાથી પણ હજી આગળની જે બીજી પદ્ધતિ છે એનું નામ છે UPLC. તો HPLC, UPLC અને GC એના વિના અત્યારે કોઈ પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને ચાલતું નથી મિત્રો. અને QC QA ડિપાર્ટમેન્ટને આ જેને આવડે છે એને વેલ્યુ છે, નથી આવડતી એમને શીખવું પડે છે, ચાલતું નથી. ઇટ ઇઝ એસેન્શિયલ ટેકનિક ફોર ધીસ ઇન્ડસ્ટ્રીઝ. એપ્લિકેશન્સ તો જોવી જ પડશે, કારણ કે જો આ વધારે રસપ્રદ બનાવવું હોય તો વધારે રસપ્રદ બનાવવા માટે મારે તમને એ તો બતાવવું જ પડશે કે ઇન વિચ ફિલ્ડ ક્રોમેટોગ્રાફિક ટેકનિક આર વેરી નેસેસરી. તો એપ્લિકેશન્સ માટે એક બાબત છે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. કોઈપણ એવી પ્રયોગશાળા કે જેની અંદર એન્વાયરમેન્ટ માટેની ટેસ્ટિંગની જરૂરિયાત હોય, દાખલા તરીકે પોલ્યુશન માટેની વાત છે, દાખલા તરીકે એન્વાયરમેન્ટને લગતા ઘણા બધા એવા પ્રોબ્લેમો થતા હોય ત્યારે ટેસ્ટિંગ કરવું પડતું હોય કે ભાઈ આમાં પેસ્ટિસાઇડની ભેળસેળ થયેલી છે, આમાં DDT આવી ગયું છે, આ ડ્રિંકિંગ વોટર બરાબર છે કે નહીં, તો એની ક્વોલિટી બરાબર છે કે નહીં, એવું જ્યારે નક્કી કરવું હોય ત્યારે નક્કી કરવા માટે એન્વાયરમેન્ટલ લેબોરેટરીમાં કેટલાક પ્રયોગો કરવામાં આવે છે. અને એ પ્રયોગો જ્યારે કરીએ છીએ ત્યારે એમાં સૌથી વધારે જે સાધનો વપરાય છે એ પૈકીનું એક મહત્વનું જે છે તે છે ક્રોમેટોગ્રાફી. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં મેં હમણાં જ કીધું એ પ્રમાણે ચાલવાનું નથી મિત્રો, કારણ કે એમાં GC, HPLC અને HPTLC, ઇવન TLC એના વિના નથી ચાલતું. તો ફાર્માસ્યુટિકલમાં દરેક જુદા જુદા એવા સ્ટેજ હોય, એ QC હોય, એ QA હોય, એ R&D હોય, એ પ્રોડક્શન હોય, કે એ બીજી એવી કોઈ પણ જગ્યાએ હોય, ફોર્મ્યુલેશન હોય, એ બધી જ જગ્યાએ ક્રોમેટોગ્રાફીની જુદી જુદી ટેકનિક વિના ચાલતું નથી. ઓર્ગેનિક કમ્પાઉન્ડ એનાલિસિસ વિના તો ઇન્ડસ્ટ્રીને ચાલે કેવી રીતે મિત્રો? ચાહે ઓર્ગેનિક એસિડ હોય, હા એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં હોય, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હોય, પ્રિઝર્વેટિવ તરીકે વપરાતો હોય, એ મેડિકલ એજન્ટ તરીકે કોઈ જગ્યાએ યુઝફુલ હોય, કોઈ પણ જાતના ઓર્ગેનિક કમ્પાઉન્ડના ઉપયોગ માટે ક્યાંક ને ક્યાંક એનાલિસિસ કરવું પડે છે અને ત્યાં આગળ ક્રોમેટોગ્રાફિક ટેકનિક અતિ ઉપયોગી થાય છે. લૉ ઇન્ફોર્સમેન્ટ, કેટલીક વાર કંઈક ગુનો થતો હોય છે, ડિટેક્ટિવો કંઈક શોધતા હોય છે, CBIને કોઈ તપાસ સોંપવામાં આવે છે, અને ક્યાંક જુદી જુદી એવી બાબતોમાં એમણે કંઈક કેટલુંક લોજિક દોડાવવાનું હોય છે, અને લોજિક માટે એમણે કંઈક કેટલાક ટેસ્ટ કરાવવા પડતા હોય છે, અને એવા ટેસ્ટ માટે જે અતિ ઉપયોગી હોય, અતિ જરૂરી હોય એવી કેટલીક એનાલિસિસની મેથડ્સ છે એ છે ક્રોમેટોગ્રાફી. મોટે ભાગે એ GC અને HPLCથી આગળ વધારે ઉપયોગી થતા હોય છે. મિત્રો, ફૂડ ઇન્ડસ્ટ્રીને પણ એના વિના ચાલતું નથી.
ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા બધા એવા ઘટકો છે, દાખલા તરીકે વિટામિન્સ છે, પ્રિઝર્વેટિવ છે, એડિટિવ્સ છે, પ્રોટીન્સ છે, એમિનો એસિડ્સ છે અને બીજું ઘણું બધું, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે. એ બધાના એનાલિસિસ માટે ક્યુસી બહુ જ જરૂરી છે. કારણ કે જો એ ફૂડ બરાબર નહીં હોય અને બહાર એ જો આપવામાં આવશે બરાબર હોય નહીં તો નહીં ચાલે. એટલે એના ઉપર ગવર્મેન્ટના વધારે નિયંત્રણો છે અને કેટલીક ફાર્મોકોપિયલ મેથડો છે, કેટલીક એવી રિપોર્ટેડ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને જ એ ફૂડ વેચાણમાં લેવાતું હોય છે. તો ફૂડ ઇન્ડસ્ટ્રી માટે એના વિના ચાલતું નથી. તો એવી મહત્ત્વની ટેકનિક્સ એનો ઉપયોગ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વધારે થાય છે. હોસ્પિટલમાં કોઈક દર્દીને દાખલ કરવામાં આવ્યા હોય અને એવું હોય કે ભાઈ એણે આલ્કોહોલ પીધો છે કે નહીં, તો આલ્કોહોલ માટે પણ જીસી ઉપયોગી છે. તો આલ્કોહોલના ટેસ્ટ માટે પણ હોસ્પિટલમાં એનો ઉપયોગ થાય. કોઈએ કંઈક ઝેર લીધું હોય અને કંઈક એ પ્રકારના ટેસ્ટની જ્યારે જરૂર પડે ત્યારે હોસ્પિટલ ઓથોરિટીને કોઈક પ્રકારના ટેસ્ટની જરૂર હોય છે અને એ ટેસ્ટ આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ તેને થાય છે. મારી દ્રષ્ટિએ સૌથી વધારે જો ઉપયોગ થતો હોય તો કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રીમાં કોઈક બે ચાર પદાર્થોને ભેગા કરીને કંઈક નવું પ્રોડક્શન જ્યારે થતું હોય ને ત્યારે એ પ્રોડક્શન કરતી વખતે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ આ પદાર્થ બીજામાં રૂપાંતરિત થયો કે ના થયો, અને પદાર્થ રૂપાંતરિત થયો હોય તો એ કેટલા પ્રમાણમાં થયો, અને એવું નક્કી કરવું એ એમનેમ તો અઘરું હોય છે. તો એ વખતે TLC અને ખાસ કરીને જો નાની સાદી ઇન્ડસ્ટ્રી હોય તો પેપર ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઓનલાઈન જ્યારે પણ પ્રોડક્શન થઈ રહ્યું છે, જ્યારે પણ QC અને QMAનો ઉપયોગ કરવાનો છે, ત્યારે ઓનલાઈન પ્રોડક્શનમાં આ પદ્ધતિઓ અતિ ઉપયોગી સાબિત થઈ છે. ઇંકનું એનાલિસિસ કરવું હોય કે પેસ્ટિસાઇડનું એનાલિસિસ કરવું હોય, આ ક્રોમેટોગ્રાફિક ટેકનિક વિના કોઈને ક્યારેય ચાલતું નથી. એક નાનકડું ઉદાહરણ આપવાનું મને ગમશે. હમણાં થોડાક સમય પહેલાં કોઈકે એવું રિપોર્ટ કર્યું હતું, એક જાણીતું જે પીણું ડ્રિંક કે જેની અંદર એવું હતું કે ભાઈ પેસ્ટિસાઇડનું આટલું પ્રમાણ છે અને પેસ્ટિસાઇડનું એટલું પ્રમાણ હોય તો એમાં વધારે સારો ટેસ્ટ આપતું હશે ને બગડતું નહીં હોય, તેવીના કે પ્રિઝર્વેટિવની ભૂમિકા ભજવતું હશે, કોઈક રીતે કદાચ હોઈ શકે. તો એ જે ઇસ્યુ થયો તેની અંદર ના જઈએ, પણ એમાં વાત એ આવે કે જેણે પણ એનાલિસિસ કર્યું હશે અથવા તો એનાલિસિસને ચેલેન્જ કરવી હોય ને ફરીવાર કંઈક કરવું હોય તો પેસ્ટિસાઇડ એ સોફ્ટડ્રિંકમાં ઓગળેલો છે કે એમાં છે કે નહીં એની સાબિતી માટે શું કરવું પડે, કયો પ્રયોગ કરવો પડે, બીજું કંઈ જ નહીં. GC અને HPLC વિના એમાં ચાલે જ નહીં. તો ક્રોમેટોગ્રાફિક ટેકનિક પેસ્ટિસાઇડ બહુ જ ઓછા પ્રમાણમાં હોય, મિત્રો 0.001% પણ હોય ને તો પણ એ શોધી નાખે, તો પણ એ અલગન કરી નાખે, તો પણ એ આપણને સારા એક્યુરસી અને સારા પ્રિસિશનવાળા રિઝલ્ટ આપે છે. તો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ઝડપી ખૂબ જ એક્યુરસીથી આટલું અલગન કરી આપતી આવી પદ્ધતિઓ વિશે જાણવાનું કોને ના ગમે. તો આવી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનું નામ છે ક્રોમેટોગ્રાફિક ટેકનિક્સ. આજે આપણે કેટલીક સાદી પદ્ધતિઓ માટે વાત કરવી હતી, પણ શરૂઆતના ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં મારે તમને બતાવવું હતું કે આનું પ્રિન્સિપલ શું છે અને આ પદ્ધતિઓ કોણે શોધી, એ ક્યાં ક્યાં ઉપયોગી છે, અને એ બધું જો હોય તો આ આખા મુદ્દાને વધારે રસપ્રદ બનાવી શકાય. કારણ શું છે, આપણા સિલેબસમાં હોય છે, આપણે જાણવું જરૂરી હોય છે, પણ આપણે એવી રીતે જાણી લઈએ છીએ કે ભાઈ આ તો ચલો આ થોડુંક પૂછાય આપણે લખી લઈએ અને આપણને માર્ક મળી ગયા. મારી દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાય આવડે એના કરતાં બેઝિકલી એના સિદ્ધાંત પણ આપણને વધારે ખ્યાલ હોય, આપણે એમાં વધારે રસ પડ્યો હોય તો વધારે આપણને વાંચવું ગમે, વધારે આપણને શીખવું ગમે. અને જો એમ કરીશું તો જ્યાંય જઈશું, જે ઇન્ડસ્ટ્રીમાં જઈશું, જ્યાં પણ આપણે એની ઉપયોગમાં એ બાબતને લેવાની છે તો બહુ ધ્યાનપૂર્વક એ કામ કરી શકીશું. અને માટે એને વધારે થોડોક રસ લઈને મેં એ ઇન્ટ્રોડક્શનમાં લાવ્યો છું. તો હવે વાત કરવી છે, સ્લાઇડમાં બતાવ્યું છે ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીના જુદા જુદા બેઝ ઉપર જુદી જુદી રીતે વર્ગીકૃત કરી શકાય, પણ અહીંયા મેં વર્ગીકૃત કરવાનું પસંદ કર્યું છે શેપ ઓફ ધ સ્ટેશનરી ફેઝના આધારે. તો ક્રોમેટોગ્રાફી ઇઝ જનરલી ક્લાસિફાઈ ઓન ડિફરન્ટ બેઝિસ, બટ ધ મોસ્ટ પોપ્યુલર ઇઝ ઓન ધ શેપ ઓફ સ્ટેશનરી ફેઝ. તો બેઝ ઓફ સ્ટેશનરી ફેઝ શેપ આપણે અહીંયા ક્લાસિફાઈ કરીએ તો ક્રોમેટોગ્રાફીને બે વિભાગમાં ક્લાસિફાઈ કરી શકાય. નંબર 1 એક છે એ પ્લાનર, અથવા તો એક જ પ્લેનમાં એક જ સમતલમાં હોય એ પ્રકારની ક્રોમેટોગ્રાફી, પ્લેનર ક્રોમેટોગ્રાફી. એન્ડ સેકન્ડ વન ઇઝ નોન એઝ કોલમ ક્રોમેટોગ્રાફી. ઇન અનધર સ્લાઇડ યુ કેન સી દેટ વોટ ઇઝ પ્લાનર. તો પ્લાનર ક્રોમેટોગ્રાફીને પણ આપણે ડિવાઈડ કરવા હોય તો કેટલાકમાં આપણે ડિવાઈડ કરી શકીએ. બે પ્રકારો આપ્યા છે, એક છે પેપર ક્રોમેટોગ્રાફી, બીજી છે થીન લેયર ક્રોમેટોગ્રાફી. બંને પદ્ધતિઓ ક્યાંક ને ક્યાંક આપણે કોઈક લેબોરેટરીના પ્રયોગમાં જાતે કરી છે અથવા કરવાના છીએ, એટલે આપણને ખબર છે કે ક્રોમેટોગ્રાફીમાં શું છે, પણ એના સિદ્ધાંત જાણવીને સાદો પ્રયોગ કરી લઈએ તો એનો કોઈ મતલબ નથી. હા, એટલે એને વધારે આપણે કેવી રીતે કરીએ છીએ અથવા તો કેવી રીતે સમજીએ છીએ તે મહત્ત્વનું રહેશે. તો મારે તમને આજે પહેલાં સમજાવવું છે પેપર ક્રોમેટોગ્રાફી માટે, અને પછીથી એના સેકન્ડ પાર્ટમાં આપણે વાત કરવાના છે થીન લેયર ક્રોમેટોગ્રાફી માટે. તો પ્લેનર ક્રોમેટોગ્રાફી માટે આપણે કહી શકીએ કે પ્લેનર ક્રોમેટોગ્રાફી ઇઝ ધ ટેકનિક ઇન વિચ સ્ટેશનરી ફેઝ ઇઝ પ્રેઝન્ટ ઓન અ પ્લેન, એક જ સમતલમાં એક જ તલ ઉપર આવેલી હોય તે પ્રકારની, વિચ કેન બી પેપર ઓર અ ગ્લાસ ઓફ
વેરિયન્ટ સાઇઝ. અને ગ્લાસ એવું કંઈ જરૂરી નથી મિત્ર, હા, ગ્લાસ સિવાય એ પ્લાસ્ટિક પણ હોઈ શકે, એલ્યુમિનિયમ ફોઇલ પણ હોઈ શકે, બીજો કોઈ પણ એવો આધાર હોઈ શકે, પણ એ એક સમતલ, એક સપાટીમાં આવેલું હોય, તેવું એક સ્તર હોય, એક નિષ્ક્રિય આધાર તરીકે વર્તતું એક સ્તર હોય, તે પ્રકારે એના ઉપર બીજું કોઈ પાતળું સ્તર બનાવેલું હોય તો આપણે ટીએલસી કહીએ છીએ. બે સ્લાઇડો બતાવી છે, જે આ બાજુ એક ઊભી અને લંબચોરસ પટ્ટી બતાવી છે એ પેપર ક્રોમેટોગ્રાફી છે, અને જે ડાબી બાજુ બતાવી છે એ જે છે તે ટીએલસી છે. ઇફ ધ પ્લેન યુઝડ ઇન પેપર દેટ ઇઝ સેલ્યુલોઝ, ધેન ઇટ ઇઝ કોલ્ડ પેપર ક્રોમેટોગ્રાફી. વેર એઝ ઇફ ગ્લાસ ઇઝ યુઝડ ધેન ઇટ ઇઝ કોલ્ડ થીન લેયર ક્રોમેટોગ્રાફી. ઇન શોર્ટ ઇટ ઇઝ નોન એઝ ટીએલસી. ટીએલસીમાં ઘણા બધા એવા ઘટકોનો ઉપયોગ કરી શકાય છે પાતળું સ્તર બનાવવા માટે, પણ સૌથી વધારે ઉપયોગી રહે છે, સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે તેવું કયું છે, તો એ કહે છે સિલિકા જેલ જી, જ્યાં જી એટલે એ જીપ્સમના અર્થમાં છે. હવે આજે જે મુખ્ય વાત કરવાની છે એ વાત છે પેપર ક્રોમેટોગ્રાફી વિશે. તો પેપર ક્રોમેટોગ્રાફીની વાત આ પ્રમાણે આપણે શરૂ કરી શકીએ કે પેપર ક્રોમેટોગ્રાફીનો આપણને થોડો ઘણો ક્યાંક સિદ્ધાંત ખબર પડી, પણ એ પ્રયોગ કરવો છે તો કેવી રીતે કરી શકાય. તો પ્રયોગમાં એવું કરવાનું હોય કે એક ફિલ્ટર પેપર લઈએ છીએ. ફિલ્ટર પેપર એ વોટમેન ફિલ્ટર પેપર હોઈ શકે અથવા તો કોઈ પણ સાદો ફિલ્ટર પેપર હોઈ શકે. એ ફિલ્ટર પેપર લંબચોરસ પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે, એની સ્ટ્રીપ પણ હોઈ શકે, અને એમાં એની એક ધારથી ઉપરની બાજુ કદાચ 1.5 સેન્ટીમીટર જેટલા અંતરે પેન્સિલ વડે આપણે એક લીટી કરીએ છીએ. ત્યાં આગળ આપણે જે જગ્યાએ નમૂનો મૂકવો છે એ પોઈન્ટ નક્કી કરીએ છીએ, અને પછી કેપેલરીની મદદથી દ્રાવણની અંદર જે આપણે નમૂનો ઓગાળ્યો છે તે એ જગ્યાએ મૂકીએ છીએ. તો જે તે જગ્યાએ આપણે પેપર ઉપર એ સ્પોટ મૂકીએ છીએ એને ડેવલપ થવા દઈએ છીએ. હવે હું આમ જ આપને વાત કરું, કદાચ જો પ્રયોગ તમે ન કર્યો હોય તો તમને એમાં સમજાય નહીં કે આ કેવી રીતે થાય, તો એના માટે મારે તમને એક ડેમો બતાવવો જોઈએ. જો મિત્રો, આ એક ફિલ્ટર પેપર છે. એ ફિલ્ટર પેપરમાં મારે 3 નમૂના મૂકવા છે. અહીંયા એક બતાવ્યું નથી, પણ એની નીચેની ધારથી ઉપર 1.5 સેન્ટીમીટરે પેન્સિલ વડે એક લીટી દોરવામાં આવે છે. યાદ રાખીશું ત્યાં બોલપેનનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે બોલપેનની પણ ઇંક હોય છે અને એ ઇંક ત્યાં આગળ આવે તો નહીં ચાલે. એટલે ગ્રેફાઇટની બનેલી પેન્સિલ છે એનો જ આપણે ઉપયોગ કરીશું. એક સીધી લીટી નીચેના ધારથી ત્યાં આગળ મૂકીએ છીએ. એક સ્પોટ આપણે એ જગ્યાએ નિર્ધારિત કર્યું તો ત્યાં મૂકીએ, એક બીજું સ્પોટ મૂકીએ, એક ત્રીજું સ્પોટ મૂકીએ. તો ફિલ્ટર પેપર ઉપર આવા આપણે 3 સ્પોટ મૂક્યા છે. આ ફિલ્ટર પેપરને આવા કોઈક જારમાં કે આવા કોઈક બીકરમાં આપણે મૂકવું છે, પણ આ પટ્ટી મૂકી દીધી એવી રીતે નહીં, એને પહેલાં એ બીકરની અંદર આપણે દ્રાવણ લેવું પડશે, કોઈ યોગ્ય દ્રાવક લેવું પડશે, અને એ દ્રાવક એમાં પહેલેથી જ રાખેલો હોય એમ તેમ કરીને પછી આપણે પટ્ટી એમાં મૂકવાના છીએ. અને એ મૂકીશું એટલે શું થશે, પેલો કાગળ આલ્ફા સેલ્યુલોઝનો છિદ્રાળું છે, એટલે નીચેનું જે દ્રાવક છે એ દ્રાવક નીચેના છેડેથી એની અંદર પ્રસરવાનું શરૂ કરશે. હવે પ્રસરીને નીચેથી ઉપરની બાજુ જશે ને, ત્યારે નીચેથી ઉપરની બાજુ જાય ત્યારે દ્રાવક તો ઉપર જાય, પણ દ્રાવક પહેલાં જે નમૂનો આપણે મૂકે છે એને કહેશે કે હું ઉપર જવું છે, તારે મારી સાથે આવવું છે. જો એની ઈચ્છા હશે, જો એની વર્તણૂક હશે, જો એની પ્રકારની ટેન્ડન્સી હશે, તો એ પણ એની સાથે ઉપરની બાજુ જશે. તો એ આ પ્રમાણે બની શકે કે દ્રાવક નીચેથી ઉપરની બાજુ જઈ રહ્યું છે, અને એની સાથે ને સાથે જે પ્રકારની જેવી ટેન્ડન્સી હતી એ પ્રમાણેના પેલા ઘટકો નીચેથી ઉપરની બાજુ ગયા. હવે આ જે ડેવલપમેન્ટ થયું એ ક્રોમેટોગ્રાફિક ટેકનિક પેપર ક્રોમેટોગ્રાફી ટેકનિક હોય તો એના આપણે 3 પ્રકારો પાડવાના હતા, અને એ પ્રકારોમાં પહેલો એક પ્રકાર એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી, બીજી ડિસેન્ડિંગ કે સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી. એના ક્રમનું કોઈ મહત્વ નથી, પણ 3 પ્રકારની પેપર ક્રોમેટોગ્રાફી હોઈ શકે. તો મારે તમને બતાવવી છે સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી. સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફીમાં શું હોય, તો એની અંદર એક ફિલ્ટર પેપર હશે, પણ એ કેવું હશે, રાઉન્ડ શેપ હશે, એક ગોળ આકારનું એક ફિલ્ટર પેપર હશે, અને એ એક પેટ્રી ડિશની અંદર દ્રાવણ ભરીને કોઈ દિવેટ વચ્ચે રાખીને ડેવલપ કરવામાં આવે. તમને ચિત્રમાં બતાવું તો આવી રીતે અહીંયા જમણી બાજુ તમે જુઓ એક પેટ્રી ડિશ મૂકેલી છે, અને એ પેટ્રી ડિશની અંદર દ્રાવક ભરેલું હશે. ડાબી બાજુ બતાવ્યું છે પ્રમાણે એક ગોળ હોય તેવું ફિલ્ટર પેપર લીધું છે, અને એ જે લીધું છે એમાં બરાબર સેન્ટરમાં, બરાબર વચ્ચેમાં કોઈક દિવેટ લગાવેલી છે. હવે એ દિવેટવાળો ભાગ છે એ પેલી પેટ્રી ડિશમાં જે દ્રાવણ છે ને ત્યાં આગળ આપણે ડૂબાડીશું, એટલે શું થશે, પેલો જે દ્રાવક છે એ પેલી વાટ મારફતે, પેલી દિવેટ મારફતે ઉપર જશે, અને ઉપર જઈને જે ગોળ
આખી આપણે ફિલ્ટર પેપરનો ભાગ હતો એના સેન્ટરમાં જાય અને પછી એ પ્રસરશે તો કેવું ના જશે, ચારેય દિશામાં એક સાથે પ્રસરશે. અને ચારેય દિશામાં એ પ્રસરણ થઈને ક્રોમેટોગ્રાફિક આપણને જુદા જુદા સ્પોટ આપે એ પદ્ધતિ આ છે. તમે જુઓ અહીંયા જમણી બાજુના ફિગરમાં કે ત્યાં આગળ જુદા જુદા કલરના ગુલાબી, લાલ અને કે કથ્થઈ કલરના જુદા જુદા આપણને સ્પોટ મળ્યા છે, તો એ આ સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફીની દેન છે. બીજી જે પદ્ધતિ છે જે સૌથી વધારે વપરાય છે પેપર ક્રોમેટોગ્રાફીમાં, જે પ્રયોગો તમે કરવાના છો તો કે કરો છો લેબોરેટરીમાં, એ છે આ એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી, યાને કે ઉર્ધ્વગામી પેપર ક્રોમેટોગ્રાફી. નીચેથી ઉપરની દિશામાં દ્રાવક વહેતો હોય તે પ્રકારની ક્રોમેટોગ્રાફી. ઇન એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી એ પેપર ઇઝ કેપ્ટ હેંગિંગ ફ્રોમ ધ સપોર્ટ ઇન ટુ અ જાર ફિલ્ડ વિથ મોબાઈલ ફેઝ સચ દેટ ધ એન્ડ જસ્ટ ટચ ધ મોબાઈલ ફેઝ. એ જે શીટ હતી એ શીટ નીચે ટચ થાય છે દ્રાવકને, અને એ નીચેથી ટચ થયેલી એ ધીરે ધીરે ઉપરની બાજુ ડેવલપ થાય છે. હમણાં આપણે ડેમોમાં જોઈએ પ્રમાણે એ નમૂનામાં રહેલા જુદા જુદા ઘટકોને પોતાની સાથે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે, જેની જે પ્રકારની ટેન્ડન્સી હશે એ પ્રમાણે એ ઉપર ડેવલપ થવાના છે. અને એ ઉપર જશે, અલગ થશે, અને પછી આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે અમે કંઈક ગણતરી કરીએ છીએ અને RF વેલ્યુ કહીએ છીએ ને, તો RF વેલ્યુની આપણે ગણતરી કેમ કરવી શીખીએ છીએ. પણ આવી રીતે જુદા જુદા સ્પોટ આપણે મેળવવાના થાય છે. મિત્રો, સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી કરતાં અહીંયા જે થોડોક ડિફરન્સ છે મારે તમને કહેવો છે. સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફીમાં આકાર તો ગોળ હતો એ વાત સાચી છે, પણ બીજું એવું હતું કે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો ફાયદો કે નુકસાન કશું નહોતું. પણ આ જે એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી છે એમાં શું થાય છે, દ્રાવક નીચેથી ઉપરની બાજુ જાય છે. તો નીચેથી ઉપરની બાજુ જ્યારે દ્રાવક પ્રસરતું હોય, ઉપર જતું હોય, ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો એને નીચે ખેંચતું હશે. એક બાજુ કેશાકર્ષણના કારણે ઉપર જાય છે, બીજી બાજુ ગુરુત્વાકર્ષણ નીચે ખેંચે છે. એટલે કોઈક વખત એવું બને છે કે એ જે પેપર છે એને ડેવલપ થવા માટે સમય જેટલો જોઈએ એ ખૂબ વધારે જોઈતો હોય, કેટલીક મિનિટોના બદલે કદાચ કેટલાક કલાક જોઈએ છે, એક કલાક, દોઢ કલાક કે બે કલાક એટલો સમય આપણી પાસે ના હોય. અને આપણે ઈચ્છતા હોઈએ કે આ પદ્ધતિ જલ્દીથી આપણને એનું પરિણામ આપે, તો એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી ત્યારે નહીં ચાલે, આપણે ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીએ. અને ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફીનું ચિત્ર અહીંયા બતાવ્યું છે. એસેન્ડિંગના જેવું જ છે, પણ ફક્ત થોડુંક એવું જુદું છે કે નીચેથી જે દ્રાવક ઉપર જતો હોય તો એના બદલે ઉપરથી દ્રાવક નીચેની તરફ પ્રસરે છે. એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે પેલા કેશાકર્ષણ બળની અગેન્સ્ટમાં હતું એના બદલે અહીંયા એને કોઓપરેટ કરશે અને સાથે એ જલ્દી પ્રસરણ થાય તેવું બનશે. ધ પ્રોસેસ વિથ સેમ એપ્લિકેશન એઝ ડિસેન્ડિંગ એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી ઇઝ ડેમોન્સ્ટ્રેટેડ હિયર ઓનલી વિથ ધ ચેન્જ ઇન ફ્લો ડાયરેક્શન ઓફ મોબાઈલ ફેઝ. તો ધીસ ઇઝ ડિફરન્ટ 3 કાઇન્ડ્સ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. નંબર 1 ઇઝ સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી, સેકન્ડ 1 ઇઝ એસેન્ડિંગ એન્ડ થર્ડ 1 ઇઝ ડિસેન્ડિંગ. પણ આ કોઈ પણ જાતની ક્રોમેટોગ્રાફી હોય મિત્રો, એ નીચે ગ્રીન લાઇનમાં જે લખ્યું છે આપ જુઓ, ઇન ઓલ ટાઈપ્સ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી ધ સેમ્પલ ધેટ હેઝ મોર એટ્રેક્શન ટુવર્ડ સેલ્યુલોઝ ટેક મોર ટાઈમ ટુ સેપરેટ. એવું શું બનશે કે જ્યારે એ જલ્દી ડેવલપ થશે, એવું શું બનશે કે જ્યારે જલ્દી ડેવલપ નહીં થાય, તો પેપર શાનું છે, સેલ્યુલોઝનું. જો સેલ્યુલોઝ સાથે નમૂનાના ઘટકને વધારે એફેક્શન હશે તો જલ્દીથી એ જે જગ્યાએ મૂક્યું છે ત્યાંથી ઉપર કે બીજી જગ્યાએ નહીં જાય, અને જો એનું એફેક્શન ઓછું હશે તો જશે. તો એન બેઝ ઓફ એફેક્શન વિથ સેલ્યુલોઝ ઓર એફેક્શન વિથ પેપર એ જે તે જગ્યાએ ડેવલપ થશે કે ડેવલપ નહીં થાય. મિત્રો, RFની ગણતરી કેમ કરવી એ જરા જોઈ લઈએ. RF એટલે શું? સૌથી પહેલાં તો આપણે નામ એનું RF કેવું કહીએ છીએ. RF એટલે શું? RF ઇઝ અ રિટાર્ડેશન ફેક્ટર. ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ ધારણ અવયવ. તો ધારણ અવયવ આપણે નક્કી કરવો પડે. આપણે એમ કહીએ કે એક સાથે નમૂનામાં રહેલા જે ઘટકો હતા ડેવલપ કરતા જુદી જુદી જગ્યાએ પહોંચ્યા, તો જુદી જગ્યાએ પહોંચ્યા તો એ પહોંચ્યા ખરા, એકબીજાથી અલગ થયા, પણ કેટલા અલગ થયા, એકબીજા વચ્ચે એનો તફાવત કેટલો, કંઈક મેઝરમેન્ટ તો જોઈશે ને. તો ઓન બેઝ ઓફ સમ વેલ્યુ આપણે કંઈક એનું ગુણોત્તર મેળવી લઈને એ ગુણોત્તરથી આપણે કહી શકીશું કે આ જે ઘટક છે એના કરતાં આ ઘટકની આ પ્રકારની ટેન્ડન્સી વધારે કે ઓછી છે. આ બે જુદી જુદી RF વેલ્યુ જો ધરાવતા હશે ઘટકો તો આપણે અલગ કરી શકીશું. એવું બને કે બંનેને RF વેલ્યુ સમાન હોય તો આપણે અલગ ન પણ કરી શકીએ. તો અહીંયા જે સ્ટ્રીપ બતાવી છે પેપરની, ત્યાં આગળ જુદા જુદા જે ઘટકો બતાવ્યા છે અને એની સાથે કંઈક લખ્યું છે, એ બતાવ્યું છે કે સ્ટાર્ટ ટુ સોલ્વન્ટ ફ્રન્ટ. નીચેથી માંડીને જ્યાં સુધી ડેવલપ થયું છે દ્રાવક, હા, ત્યાં સુધીનો ડિસ્ટન્સ, એને આપણે કહીએ છીએ દ્રાવકે કાપેલું અંતર, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય સોલ્વન્ટ. સોલ્વન્ટે મૂળ સ્થાનથી કાપેલું અંતર. અને જે બીજું જે છે તે સ્ટાર્ટ ટુ સેન્ટર ઓફ ધ સ્પોટ. આ જે નમૂનાઓ છે ને એકદમ ગોળ મળવા જોઈએ, પણ ક્યારેક કોઈક કારણથી એ ગોળ મળતા ના હોય
તો આપણે શું કરીશું, એનો ગોળના બદલે લંબગોળ આકાર થઈ ગયો છે તેનું સેન્ટર લઈએ, એ સેન્ટરથી મૂળ સ્થાનનું અંતર, એને આપણે કહીશું ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય કમ્પાઉન્ડ, નમૂનાએ એટલે કે ઘટકે કાપેલું મૂળ સ્થાનથી અંતર, એનો જે આપણે ગુણોત્તર લઈએ છીએ એને આપણે કહીએ છીએ RF. તો RF ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ રેશિયો ઓફ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય કમ્પાઉન્ડ એન્ડ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. આ કેસમાં જે ગણતરી બતાવી છે 9.6 / 12, તો એ થાય છે 0.8. સવાલ એ થશે કે RFની વેલ્યુ જે મળી 0.8 મળી એનું એકમ શું, તો RFનું કોઈ એકમ નહીં હોય, કારણ કે બંને જે અંતરો માપ્યા છે એ જો આપણે સેન્ટીમીટરમાં માપ્યા હોય તો સેન્ટીમીટરમાં બંને સેમ હશે, બંને ઇંચમાં હશે તો ઇંચમાં હશે, બંને અંતરો આપણે સેમ યુનિટમાં લીધા હશે તો RFનું કોઈ એકમ નહીં હોય મિત્રો, દેર ઇઝ નો યુનિટ ફોર RF. પણ RFની ગણતરી આ બીજી પણ ફિગરમાં બતાવી છે કે જુદા જુદા જો સ્પોટ છે તો એ જુદી જુદી હોઈ શકે. સો ફોર એક્ઝામ્પલ RF વેલ્યુ ફોર સ્પોટ નંબર 1 દેટ ઇઝ 0.18, ફોર સ્પોટ નંબર 2 દેટ ઇઝ 78, ફોર સ્પોટ નંબર 3 દેટ ઇઝ 0.53. તમે જુઓ RF ઘટકની અંદર જો આટલો ડિસ્ટન્સ હશે ને 0.18, 0.78, 0.53, જેની વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે તો એવાઓને આપણે અલગ કરી શકીએ. મૂળ નમૂના પ્યોર ફોર્મમાં મૂક્યા હતા અને RF વેલ્યુ મળી, પણ એ નમૂનાઓને જો ભેગા એક જ જગ્યાએ મિક્સ કરીને મૂકેલા હોય તો પણ એમની RF વચ્ચે આટલો ડિફરન્સ છે ને એટલે એમનું અલગન થઈ જ શકશે. RF વેલ્યુ બિલકુલ નજીક નહીં હોય તો પેપર ક્રોમેટોગ્રાફી એના માટે ઉપયોગી નથી, પણ જો એમની RF વેલ્યુમાં ડિફરન્સ છે તો યુઝિંગ પેપર ક્રોમેટોગ્રાફી વી કેન સેપરેટ ધીસ ટાઈપ ઓફ સેમ્પલ્સ. RF વેલ્યુની વધુમાં વધુ કે ઓછામાં ઓછી કિંમત કેટલી હોઈ શકે મિત્રો, રેશિયોના આધારે આપણે કહી શકીશું કે જો પેલો જે આપણો નમૂનાનો ઘટક છે એ પેલા દ્રાવકની અંદર બિલકુલ ઓગળતો જ ના હોય, પોતાના મૂળ સ્થાનથી ઉપર જતો જ ના હોય, તો એણે કાપેલું અંતર 0 સેન્ટીમીટર હશે અને 0 / એનીથિંગ એનો જવાબ આવશે 0. તો RFની ઓછામાં ઓછી કિંમત કેટલી મળશે? 0. અને કદાચ કોઈ એવો હોય કે હાઈલી સોલ્યુબલ હોય, દ્રાવક જેટલું જાય ને એટલું એ ખૂબ સાથે સાથે ઉપર જતું રહે, તો એની કિંમત મળે 1. તો ઇટ મીન્સ વી હેવ ધીસ ટુ વેલ્યુ 0 એન્ડ 1. RFની કિંમત 0 અને 1 બેની વચ્ચેની હશે. RFની અંદર જો મોટો તફાવત હશે હા તો આપણે અલગ કરી શકીશું. શું RFની વેલ્યુ મળે તો વધારે સારી રીતે સેપરેટ કરી શકીએ, છેલ્લી લીટીમાં બતાવ્યું છે એમ 0.3 to 0.6 એ જો હોય તો આપણે વધારે સારી રીતે કહી શકીએ. RFને અસર કરતા પરિબળો અહીંયા બતાવ્યા છે. આપ જાણો છો કે RF વેલ્યુ કોઈ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ હોઈ શકે, પણ એ સ્ટાન્ડર્ડ સિચ્યુએશનમાં જો સિચ્યુએશન બદલાય, જો અસર કરતા પરિબળો બદલાય તો એ જુદી હોઈ શકે. એટલે આપણે જ્યારે પણ કોઈ પ્રયોગનું નિદર્શન કરીએ ત્યારે આ બાબતોને આપણે ફિક્સ રાખવી પડશે. એનું ટેમ્પરેચર, સોલવન્ટ, થિકનેસ ઓફ સ્પોટ, કોન્સન્ટ્રેશન ઓફ સેમ્પલ, ઇમ્પ્યુરિટીઝ ઇન સેમ્પલ, ટાઇપ્સ ઓફ પેપર એટલે કે કયા મટીરિયલનું કેવી પોરોસિટીનું વગેરે છે તે, તો આ બધું જે છે એને ધ્યાનમાં રાખીને RFની વેલ્યુ ચોક્કસપણે આપણે રિપોર્ટ કરી શકીએ. જો આમાં કંઈક ફેરફાર થાય તો RF વેલ્યુ જુદી હોય. TLCની સાથે સરખામણી મારે આવતી વખતે જ્યારે આપણે મળીએ ત્યારે ચોક્કસપણે કરવી છે, પણ અત્યારે મારે લિમિટેશન કહી દેવા છે પેપર ક્રોમેટોગ્રાફીના. પેપર ક્રોમેટોગ્રાફી બહુ જ સાદી છે, બહુ જ સરળ છે, બહુ જ સસ્તી છે, બહુ જ જલ્દીથી કરી શકાય એવી છે, પણ એની એક મુશ્કેલી છે કે ફક્ત ને ફક્ત આલ્ફા સેલ્યુલોઝમના જે એડસોર્બન્ટ છે એના માટે અલગીકરણ કરી શકાતા એવા ઘટકો માટે જ ઉપયોગી છે. પણ ખૂબ સારા બીજા એવા ઘટકો છે કે જેનાથી વધારે સારું સેપરેશન કરી શકાય, દાખલા તરીકે સિલિકા જેલ, દાખલા તરીકે કિસલગુર, દાખલા તરીકે બીજા કોઈક એવા પદાર્થો, પણ એના પત્રો નથી બનાવી શકાતા. તો એવા સંજોગોમાં એ પેપર તરીકે ચાલી શકે એમ નથી, માટે પેપર ક્રોમેટોગ્રાફી જ્યાં ઉપયોગમાં નથી લઈ શકાતી ત્યાં આગળ બીજી કોઈક પદ્ધતિને આપણે લાવવી પડશે. એટલે કોઈક એવી બાબતો છે કે જ્યાં આગળ પેપર ક્રોમેટોગ્રાફી ચાલી શકતી નથી. એક બાબત એવી છે કે જ્યારે આ સ્પોટ અહીંયા બતાવ્યા છે એ લાલ લીલા પીળા રંગના દર વખતે મળવું જરૂરી નથી મિત્રો. કેટલીક વાર એ સ્પોટનો કલર હોતો નથી, તો તમારે એના પર સ્પ્રે કરવો પડે છે, તમારે કોઈકમાં ડુબાડવું પડે છે, તમારે એ યુવી ચેમ્બરમાં લઈ જઈને જોવું પડે છે, એના સ્પોટ નક્કી કરવા પડે છે. તો સ્પોટ જ્યારે આઇડેન્ટિફાઈ કરીએ છીએ એ વખતે એના ઉપર એસિડનો સ્પ્રે કરવાનો હોય કે એવું કંઈક બને, કોઈક બેઝિક મીડિયમનો સ્પ્રે કરવાનો હોય કે ડુબાડવાનું હોય, ત્યારે આલ્ફા સેલ્યુલોઝનો બનેલો એક આગળ ફાટી જાય કે એવું પણ કંઈક બનતું હોય, તો એ વખતે પેપર ત્યાં ચાલશે નહીં. તો કેટલાક એવા ઘટકો કે જેનું સેપરેશન આલ્ફા સેલ્યુલોઝથી થઈ શકતું નથી ત્યાં આગળ પેપર ક્રોમેટોગ્રાફી કાચી પડે છે, ત્યાં આગળ એની લિમિટેશન આવી જાય છે. એ લિમિટેશનને ઓવરકમ કરવા માટે બીજી ક્રોમેટોગ્રાફી બનાવી છે, એનું નામ છે TLC. તો મારું ખાસ આજના વક્તવ્યના અંતે આપણે એક નિવેદન છે, મેં બને એટલું વધારે સારું આપણે બહુ સરળતાથી મૂકવા પ્રયત્ન કર્યો છે, પણ ફરીવાર જ્યારે મળીએ ત્યારે આગળની ક્રોમેટોગ્રાફી માટે ચોક્કસ વાત કરીશું. પણ ઇન બિટવીન જો આપ કોઈક રીતે સંપર્ક કરવા માગતા હોય તો મારી કોલેજની વેબસાઇટ પર, મારા ઇમેઇલ પર મારો સંપર્ક કરી શકો છો. અને હું ઈચ્છું કે આપ ક્રોમેટોગ્રાફિક ટેકનિકનો ઉપયોગ કરીને દેશ